પશ્ચિમ કચ્છના એસપી તરીકે સૌરભ તોલંબિયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. હાલમાં પશ્ચિમ કચ્છના એસપી તરીકે કાર્યરત એમએસ ભરાડાની બઢતી સાથે બદલી થતા તેમના સ્થાને આઈપીએસ સૌરભ તોલંબિયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓએ આજે એસપી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર જીલ્યા બાદ તેમને વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. વધુમાં તેઓએ પ્રથમ મુલાકાતમાં જ અધિકારીઓને જણાવ્યું હતું કે તેમની મુલાકાત માટે 24 કલાક દ્વાર ખુલ્લા છે અને કોઈપણ એપોઇન્ટમેન્ટ લીધા વગર તેમને અધિકારીઓ મળી શકશે. પશ્ચિમી કચ્છ જિલ્લામાં એસપી ભુજ તરીકે આજે હું ચાર્જ સંભાળ્યું અને તમામ અધિકારીઓ સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો મિટિંગ રાખી અને કચ્છ પોલીસનું જે હેતુ છે, અમારી પોલીસિંગનું હેતુ પ્રજાલક્ષી પોલીસિંગ છે. કચ્છના આમ પ્રજાને, આમ માણસને ન્યાય મળે, રાષ્ટ્રીય સુરક્ષા અહીંયા સુનિશ્ચિત થાય તથા લોકોની કોઈ પણ તકલીફ કે રજૂઆત કે ફરિયાદ હોય તો લોકો માટે મારા ઓફિસના દ્વાર 24 કલાક માટે ખુલ્લા છે. લોકો કોઈ પણ વખતે પોતાની અનુકૂળતાએ આવીને મને રજૂઆત કરી શકે છે. કોઈ પ્રાયર એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. તો મારી તમામ પ્રજાને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આ વિનંતી છે કે પોલીસને સહકાર આપે. પોલીસ પ્રજા માટે છે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ ચલાવશે નહીં અને કાયદેસર કાર્યવાહી કરવામાં પોલીસને પ્રજા મદદરૂપ થાય. આ મારી આપના માધ્યમથી કચ્છની તમામ પ્રજાને વિનંતી છે. કચ્છ એક સરહદી વિસ્તાર છે. કચ્છના લોકો ખૂબ જ દેશભક્ત અને રાષ્ટ્રપ્રેમી છે. એના કચ્છના લોકો ઉપર પોલીસને પણ ગર્વ છે, ગૌરવ છે. અને મારી તમામ કચ્છની પ્રજાને આ વિનંતી છે કે રાષ્ટ્રીય સુરક્ષાના અને દેશભક્તિના, આ જે દેશભક્તિની ફરજ છે એમાં પોલીસને મદદ કરે. પોલીસ અને પ્રજા મળીને કચ્છની, ગુજરાતની અને ભારતની સુરક્ષા જાળવે. આજ મારી આપના માધ્યમથી તમામને અપીલ છે. કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કચ્છ પોલીસ ચલાવશે નહીં. આ સિવાય ટ્રાફિકનો પ્રશ્ન અમારા માટે એક પ્રાયોરિટી છે. મોટાભાગે જે જોવામાં આવ્યું છે, અહીંયા લોકો હેલ્મેટ પહેરીને વાહનો ચલાવતા નથી. ટૂંક સમયમાં અમે મેગા ડ્રાઈવ હેલ્મેટ બાબતે રાખવાના છીએ. એટલે અત્યારે મારી તમામને વિનંતી છે કે હેલ્મેટ પહેરવાનું ચાલુ કરે, અન્યથા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, સહયોગનગરથી ભુજમાંથી એક દારૂ પકડાયો હતો, એમાં જે આરોપી પકડાયો હતો એ અંજારના 2 જણાના નામ આપ્યા હતા. એ આરોપીએ જેનું નામ આપ્યું હતું એને પણ એને એ લોકોને મારીને મર્ડર કરી નાખ્યું હતું, એના ઉપર તમે કઈ રીતના દાખ બેસાડશો? મને આ બાબતે, આ તપાસ બાબતે કોઈ વિષય વસ્તુની ખબર નથી. તમામ તથ્યો મારા સામે આવશે એના પછી જ હું એમાં ટિપ્પણી કરી શકું.